રાજકોટ જીનિયસ સ્કૂલ ખાતે મનોદિવ્યાંગ બાળકોને પ્રી વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવી રાજકોટ ખાતે જીનિયસ સ્કૂલ ખાતે છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત જીનિયસ સુપર કિડ્સ મનો દિવ્યાંગ બાળકો માટે અદ્યતન રિસોર્સ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે જ્યાં તેઓને જીવન માટે સક્ષમ તથા સ્વનિર્ભર બનવાના હેતુથી પ્રી વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે આ વોકેશનલ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે અનેક લોકોને ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ અપાયા હતું જ્યારે એક બાર બે હજાર અઢાર શનિવારના રોજ સવારે સાડા દસ કલાકે આ પ્રોગ્રામની શરૂઆત કરાઈ હતી જેમાં માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મુખ્ય મહેમાન અતિથિ તરીકે રહ્યા હતા ત્યારે શ્રી કૌશિકભાઈ મહેતા શ્રી રમેશભાઈ ટિલાળા ડોક્ટર મયંકભાઈ ઠક્કર શ્રી જયેશભાઈ વાસા તેમજ કેપ્ટન જયદેવ જોશી

બે યુવાન દીકરીઓના દીક્ષાના પ્રસંગ અને અમારા પરિવારના સેવામૂર્તિ ગુણવંદી ડેલીવાલા દ્વારા જેમને પગ નથી એમને પગ આપવાનું કામ આ ત્રણેય સંસ્થાઓની મુલાકાતથી હું રાજકોટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીંયા જ્યારે ઊભા છે ત્યારે જીનિયસ ઇન્સ્ટિટ્યુશન અમારા પરિવારના ભાઈ ડી મહેતા દ્વારા ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ તો ખૂબ સારી ચલાવે છે પણ સાથે સાથે સમાજમાં જે અસ્વસ્થ છે મેન્ટાયર રિટાયર્ડ છે શારીરિક અશક્ત છે એવા લોકોને સધિયારો પૂરો પાડવાનો એને સાથ સહકાર આપવાનો અને પ્રોત્સાહન આપવાનો ભણાવવાના ગણાવવાના ઉદ્યમી બનાવવાના સારું સ્વાસ્થ્ય આપવાનું એ બધું જ એક સરસ મજાના કમ્પાઉન્ડમાં જોઈને હું સંસ્થાને અને એમાં કામ કરતા બધા કર્મચારી ભાઈઓ બહેનો એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઈશ્વરે આપણને સ્વસ્થ એટલા માટે બનાવ્યા છે કે ઈશ્વરે જ બનાવેલા અસ્વસ્થ લોકોને આપણે મદદ કરીએ અને હું ઐશ્વર્ય કામ કહું છું

એ પોતે સક્ષમ છે અને એ કામ કરી રહી છે સરકારની જોગવાઈ નિયમ અનુસાર જે કંઈ માગણી કરશે અત્યાર સુધી કરી હશે તો એની મદદ પણ કરી છે અને કરશે તો રાજ્ય સરકાર પણ નિયમથી ચાલતી હોય છે સર તમને એવું નથી લાગતું કે દરેક સ્કૂલમાં એ વ્યવહારિક રીતે કેટલું શક્ય છે એના કરતાં દરેક શહેરોમાં આવી સંસ્થા હોવી જોઈએ એ વાત ચોક્કસ છે બધું સરકાર કરે અમને કોઈ સરકારે જીઆર બહાર નહોતો પાડ્યો એમણે આ કામ છે ને એ કુટુંબના સંસ્કારથી સમાજના સંસ્કારથી આવે છે કોઈ ફોર્સફુલી કે જીઆરથી આ કામ થાય જ નહીં અહીંયા જે બહેનો દીકરીઓ ભાઈઓ કામ કરે છે એ માની લો કે કોઈ સ્વસ્થ બાળકોને ભણાવવા માટે અન્ય કોઈ જગ્યાએ જતા હોય તો વધારે મહેંત્રણ પણ મળે પણ સંતોષ ના મળે એટલે આ કામ એ જ્યાં દાખલા તરીકે વાઘોડિયામાં કામ કરે છે રાજકોટમાં જ અહીંયા એક સંસ્થા કામ કરે છે મારા વિસ્તારમાં પાલીતાણામાં સુરતમાં વિકલાંગો માટેનું અનેક જગ્યાએ આમાંથી કોઈને પણ કોઈએ રાજ્ય સરકારે કહ્યું નથી બધાએ પોતાની મેળે શરૂ કરેલી આ કામગીરી છે મોટો વાત કરીએ તો અત્યારે સમાજની વાત કરીએ તો મનોદિવ્યાંગ બાળક હોય તો એને માતા પિતા છુપાવતા હોય છે ક્યાંક એવું પણ છે કે વારસામાં મનોદિવ્યાંગ બાળકનું નામ પણ નથી હોતું તો એ માટે સરકાર શું કરશે એવા મા બાપને મારે અનુરોધ કરવો છે કે કોઈના પણ હાથમાં નથી ક્યાં જન્મ લેવો કોઈના હાથમાં નથી કેવો જન્મ લેવો સ્વસ્થ અસ્વસ્થ એ ઉપરવાળાના હાથમાં છે પણ એક વસ્તુ છે જે નરેન્દ્રભાઈએ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે આનું કારણ શોધ્યું છે અને ઉપાય કર્યા છે આનું કારણ છે મા બાપ એક તો કુપોષિત હોય આ એક કારણ છે બીજા અનેક કારણો હશે પણ એમાંનું એક કારણ છે એટલે મા બાપને પોષિત કરવા તો એનો અમે અનુભવ પણ કર્યો છે એની અસર પણ થઈ છે કે જ્યાં જ્યાં આ પ્રકારે અમે પગલાં લીધા છે તો

અને ખરેખર આ બાળકો સ્પેશિયલ નથી આપણે લોકો સ્પેશિયલ છીએ કેમકે આ બાળકોની જે નિર્દોષતા છે આ બાળકોની જે ડાયરે સીધે સીધું ભગવાન સાથેનો જે એમનો એક સમન્વય છે એ આપણે ત્યારે જ અનુભવ થાય કે જો આપણે આ બાળકો સાથે રહીએ આજે આ બાળકો છે ખરેખર જીવનમાં ખૂબ જ આનંદ મેળવી શકે પોતાની રીતે પગભર બની શકે એના માટે અમે છેલ્લા એક વર્ષથી વોકેશનલ અને પ્રી વોકેશનલ સેન્ટરની શરૂઆત કરી છે જેમાં ખાસ કરીને ચોકલેટ મેકિંગ એ મેં રાખ્યું છે કે આજના બાળકોને યુવાનોને ચોકલેટ પ્રત્યેનું આકર્ષણ હોય અને આ બાળકો છે એ ચોકલેટને ખૂબ જ સારી રીતે ખૂબ જ સુંદર રીતે બનાવે છે અને સમાજના જુદા જુદા વર્ગમાં આ ચોકલેટનું વિતરણ કરવામાં આવે છે ત્યારે આજના દિવસે રાજ્યના માન્ય શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા એમને ખાસ આ વોકેશનલ સેન્ટરનું ઉદઘાટન કર્યું અને અમારા બાળકોને પ્રોત્સાહન આપ્યું એ માટે હું ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું આ એક સ્પેશિયલ એજ્યુકેશન છે એટલે એના માટે સ્પેશિયલ એડ્યુકેટરની જરૂર પડે આના માટે સ્પેશિયલ પ્રકારનો બીએડીનો કોર્સ થાય છે જે ભાવનગર અને અમદાવાદ ખાતે ગુજરાતમાં ઉપસ્થિત અવેલેબલ છે ત્યારે અમારા લગભગ પાંચેક શિક્ષકોએ આ બીએડ સ્પેશિયલ બીએડનો કોર્સ કરેલો છે અને અન્ય જે અમારા ટ્રેનર્સ છે એને પણ અમે રેગ્યુલર ટ્રેનિંગ આપીએ છીએ અને એમને પણ આજે બે વર્ષનો સ્પેશિયલ બીએડનો કોર્સ છે એ કોર્સ કરવા માટે અમે પ્રોત્સાહન આપીએ છીએ આ પ્રકારની ટ્રેનિંગ આપતી સંસ્થાઓ ગુજરાતમાં અને ગુજરાત બહાર ઘણી અવેલેબલ છે એમની સાથે અમે અમારું ટ્રેનિંગનું પણ જોડાણ કરીએ છીએ અને એમ આ શિક્ષકો એ ખરેખર એક ટ્રેન્ડ શિક્ષક હોય છે જેથી કરીને આ બાળકોને સારી રીતે સમજી શકે સાચી રીતે સમજી શકે અને એમને સારું માર્ગદર્શન અને સારું પ્રોત્સાહન આપી શકે છે બાળકો માટે તમારો ખૂબ જ મહત્વનો તમને આ વિચાર કઈ રીતે આવ્યો આ વિચાર હું વાત કરું તો મારા સંસ્કાર છે મારા મારી મારા બાપુજી હું જ્યારે ખૂબ નાનો હતો ત્યારે પણ આ પ્રકારના લોકોની સેવા કરતા હું જ્યારે સ્કૂલમાં ભણતો ત્યારે આવા જે અશક્ત જે બાળકો હોય અશક્ત લોકો હોય એમને હું રોજ જમવાનું ટિફિન આપવા જતો એમની હું સેવા કરતો એના ઉપરથી મને એક આ પ્રેરણા મળી મારા મા બાપમાંથી મને આ સંસ્કાર મળ્યા છે અને સાથે મને કેવું વાતાવરણ મળ્યું છે સમાજમાંથી એવો સહકાર મળ્યો છે મારા શિક્ષકોનો મારા સ્ટાફ મિત્રોનો ત્યારે હું એક આ કાર્ય કરવા માટે હું એક પ્રેરિત થયો છું અમે બનો દિવ્યાંગ બાળકો માટે અમે એક એવો અમારી કલ્પના છે કે રાજ્યના જુદા જુદા શહેરોમાં જિલ્લા વાઈઝ આ પ્રકારની એક સંસ્થાઓ ઊભી થાય જેથી કરીને આજે અમારે ત્યાં પાસઠ બાળકો છે રાજકોટમાં બીજી આવી ઘણી સંસ્થાઓ કામ કરે છે પરંતુ જે સંસ્થાઓ કામ કરે છે એના કરતાં આ પ્રકારના બાળકોની સંખ્યા ખૂબ વધારે છે રાજકોટ એક શહેર છે પણ જે નાના નાના ગામડાઓ છે નાના નાના શહેરો છે ત્યાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નથી ત્યારે આ બાળકો અને એમના વાલીઓ એમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે ત્યારે જો આ પ્રકારના સેન્ટર સમગ્ર ગુજરાતના જુદા જુદા શહેરોમાં અને ભવિષ્યમાં ગામડાઓમાં પણ ઉપલબ્ધ થાય તો જીનિયસ સુપર કિડ્સ જીનિયસ પરિવાર અમારી પાસે એક સિસ્ટમ છે અમારી પાસે એક નોલેજ છે અમારી પાસે આમના માટેનો સિલેબસ છે અમારી પાસે આ માટેનું એક ડેડિકેશન છે અમારી પાસે કાની આની સંવેદના છે ત્યારે અમે દરેકે દરેક વસ્તુ કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર કોઈપણ પ્રકારના અપેક્ષા વગર અમે સમાજમાં વેચવા માગીએ છીએ અને અમે અમે એવું ભવિષ્ય જોઈએ છીએ કે જે ખરેખર કલ્યાણ રાજ્યની જે કલ્પના છે એ સાકાર થાય અને આ પ્રકારના બાળકો સમાજમાં ખૂબ જ સ્વસ્થ રીતે જીવી શકે સાથે સાથે એ સ્વાવલંબી બની શકે સેલ્ફ સેટિસ્ફાય થઈને જીવી શકે એના માટેનો અમારો પ્રયત્ન છે અમે રાજ્ય સરકારને પણ અપીલ કરીએ છીએ સાથે સાથે મોટા શૈક્ષણિક સંકુલોને પણ અપીલ કરીએ છીએ કે આ પ્રકારના એ સેન્ટર છે જે ઇન્ક્લુઝિવ સેન્ટર છે સ્પેશિયલ સેન્ટર અલગ દરેક દરેક જગ્યાએ ચાલતા હોય પણ ઇન્કલુઝિવ સેન્ટર છે ગુજરાતમાં જીની સુપર કિટ્સ એકમાત્ર છે તો આ ઇન્કલુઝિવ શિક્ષણ વ્યવસ્થા ઊભી થાય તો એનાથી આ બાળકોનું સોશિયલાઇઝેશન ખૂબ જ ઝડપથી થાય સાથે સાથે જે નોર્મલ બાળકો છે એમને પણ લાઈફ સ્કિલ જીવન કલા શીખવાની જરૂર નથી પડતી કેમકે જ્યારે આ બાળકોની સાથે એમની સાથે એ કામ કરે એમને જોવે ત્યારે એમનામાં પણ એક અનુકંપા ઊભી થાય એમનામાં પણ એક સમાજ પ્રત્યેની જવાબદારી ઊભી થાય અને એમને પણ સમાજ માટે કંઈક કરી ચૂકવા છૂટવાની ભાવના એનામાં ઉત્પન્ન થાય એવી અમારી કલ્પના છે ત્યારે અમે મોટી સ્કૂલોને પણ આહવાન આપીએ છીએ કે જીએ સ્કૂલ એ તમામ પ્રકારનો સહકાર આપવા માટે તૈયાર છે અમને ફક્ત જરૂર છે તમારી એક ઈચ્છા શક્તિની અને તમારા એક કેમેરામેન મેરામ સોલંકી સાથે રિયા મેર રાજકોટ